वडोदरा शहर एमएस यूनिवर्सिटी कॉमर्स फैकल्टी के सत्ताधीशों ने अब यूनिट बिल्डिंग के बाद हाई पेमेंट बेस पर चलते बीकॉम ओनर्स के कोर्स में भी फीस में बढ़ावा कर दिया है, जिससे विद्यार्थियों को काफी परेशानी हो रही है। एक साथ 5,000 रुपए फीस में बढ़ावा होने पर विद्यार्थियों ने इसका सख्त विरोध किया है। आज इस मामले में कॉमर्स फैकल्टी जीएस राकेश पंजाबी ने वीसी को आवेदन पत्र दिया, फीस में बढ़ोतरी का फैसला वापस लेने की मांग की गई। इस तरह अचानक फीस में 5,000 रुपए बढ़ जाने पर कई बच्चों की पढ़ाई पर इसका प्रभाव हो सकता है। साथ ही यह फीस में बढ़ावा सिंडिकेट के नियमों के मुताबिक नहीं हुआ है, इसलिए इसे फौरन वापस ले लिया जाए। और अगर प्रशासन फीस में बढ़ावे का निर्णय वापस नहीं लेता है तो आगामी दिनों में उग्र विरोध होगा और विद्यार्थियों ने एडमिशन प्रक्रिया पर रोक लगाने तक की तैयारी दिखाई। એક આવેદન પત્ર રજીસ્ટ્રેશન આપવામાં આવ્યું છે કે જો આ ફી વધારો પાછો નહીં ખેંચવામાં આવે તો અમે લોકો કાલથી ઉગ્ર આંદોલન કરવાના છે। યુનિટ બિલ્ડિંગ ખાતે 2,300 રૂપિયા જેટલી ફી વધારી છે, બીકોમ ઓનર્સમાં 6,700 જેટલો ફીનો વધારો થયો છે। યુનિવર્સિટીનો સિન્ડિકેટનો નિયમ છે કે અલ્ટરનેટિવ વર્ષમાં એક વર્ષ છોડીને બીજા વર્ષે આપણે ફી વધારો કરવાનો, એ પણ 10%। યુનિવર્સિટીએ એમના પોતાના જ નિયમોનું પાલન ન કરીને સતત ઘણી બધી વાર નિયમોનું પાલન નથી કરતી, આ ફરી એક વાર નિયમોનું પાલન નથી કર્યું અને 10% છોડીને 10% કરતાં વધારે વધારો યુનિવર્સિટી આમાં કર્યો છે। બીજી બધી ઘણા બધા એવા યુનિવર્સિટી એમાં 100 રૂપિયા અલગથી 150 રૂપિયા બીજા એવી રીતે ઘણા બધા ખર્ચા યુનિવર્સિટી વિદ્યાર્થીઓ પર થોપી રહી છે અને જ્યારે અમે લોકોએ જવાબ માંગ્યો ત્યારે અમને પ્રોપર જવાબ નથી મળ્યો। સિન્ડિકેટના રિઝોલ્યુશનમાં, સિન્ડિકેટના મિનિટ્સમાં ક્યાં પણ એ વસ્તુનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે જ્યાં યુનિટ બિલ્ડિંગની ફીમાં વધારો કરવામાં આવે, એટલે ક્યાંક અમને પ્રોપર આન્સર નથી મળ્યો। એટલે એક એફજીએસ તરીકે કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓનું ભવિષ્ય આગળ ન બગડે અને ફીના લીધે કોઈ વ્યક્તિનું ભણતર ન બગડે, કોઈ વિદ્યાર્થી ભણતરથી દૂર ના થાય એ માટે અમે લોકોએ આજે આવેદન પત્ર આપીને એમને ચીમકી આપી છે કે જો યુનિવર્સિટી કાલ બપોર સુધીમાં 2 દિવસ તમે સતત એમના સંપર્કમાં રહીને સમજાવી રહ્યા છે કે યુનિવર્સિટી આ ફી વધારો પાછો ખેંચે, પરંતુ અમને કોઈ જાતનો નિર્ણય લીધો નથી। જો કાલ બપોર સુધી 12:30 સુધીનો ટાઈમ એમને માંગ્યો છે, 12:30 થી 1 વાગ્યા સુધીનો ટાઈમ અમે યુનિવર્સિટી આપ્યો છે, યુનિવર્સિટી 1 વાગ્યા સુધી ફી વધારો જે પાછો નહીં ખેંચે, હમણાં એનો કોઈ પણ તત્કાલ કરે નિર્ણય નહીં લાવે તો કાલે હું રાકેશ પંજાબી અહીંયા ધરના પર ઉતરીશું અને પરમ દિવસે 15 તારીખે જ્યારે યુનિટ બિલ્ડિંગનું ફી લેવા માટે, ફી આપવા માટે વિદ્યાર્થીઓ ત્યાં આવશે, એડમિશન લેવા માટે વિદ્યાર્થીઓ ત્યાં આવશે ત્યારે ત્યાં તાળાબંધી કરીશું અને યુનિવર્સિટી જ્યાં સુધી ફી નહીં ઘટાડે ત્યાં સુધી ત્યાં અમે લોકો ત્યાં એક પણ વિદ્યાર્થીને એડમિશન નહીં લેવા દઈએ, કારણ કે એ ફીના લીધે કેટલા ઘણા વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડે એમ છે।